મેઘરજ તાલુકાના વાઘપુર પંચાયતમાં આવેલી મોટી મોરી ગામે છેલ્લા બે મહિનાથી નર્મદાનું પાણી ના આવતા ગામની મહિલાઓ તેમજ વડીલો 2 કિલોમીટર દૂર ચાલી કુવા પાસે જીવના જોખમે કુવામાંથી પાણી ખેંચીને લાવવા માટે મજબૂર થવું પડ્યું. પ્રગતિશીલ ગુજરાત વિકાસની ગાથા ગાવામાં મશગુલ છે અને એક બાજુ આમ જનતા પોતાની સમસ્યાથી પીડાયેલી છે, તો તંત્ર ક્યારે જાગશે અને સમસ્યા નિવારશે? ત્યારે વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાના અને રાજસ્થાનની સરહદે વાઘપુર પંચાયતમાં આવેલ મોટી મોરી ગામ, જ્યાં આશરે 40થી વધુ મકાન આવેલા છે, તેમજ ગામમાં પ્રજાપતિ, સોલંકી, રાઠોડ, ઠાકોર, હરિજન સહિત અનેક જ્ઞાતિના આશરે 200થી વધુ વસ્તી ધરાવનાર ગામ એટલે મોટી મોરી ગામ. હાલ આ ગામ પાણીની સમસ્યાને લઈને ઘેરાયેલું છે. મોટી મોરી વાઘપુર પંચાયત ડેપુટી સરપંચ બોલું. નર્મદાની લાઈન આલ્યા 2 વર્ષ થઈ ગયો સાહેબ, આજ સુધી અમને પાણી મળતું નહીં. મારી પબ્લિક પાણી વગર બહુ તંગી પડે છે પાણીની. અમુ ડીડીઓ ટીડીએમઓ બધા મુમાં અરજી આલી છે, પણ મારી અરજી કોઈ ખબરતું નથી. એટલે મારી અરજી ખબર વિનંતી મારા ગામમાં પાણીનું ગમે તેમ કરીને 4 દિવસમાં પાણી આવી જાય. સરકારશ્રીએ નર્મદાની યોજનાનું જે કર્યું કામ, તેના અંદર અહીં ટાંકા તો બનાવી નાખ્યા, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, પાઇપલાઇનો નાખી, પણ અહીં ગામમાં છેલ્લા 2 મહિનાથી પાણી મળ્યું નથી. લોકો વારંવાર રિક્વેસ્ટ કરે છે, પણ અહીંનો ઓપરેટર કોઈનું સાંભળતો નથી. એટલે એના માટે કંઈક યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી ગામ લોકોની માગણી છે. જ્યાં મોટી મોરી ગામે સરકારના પાણીના સ્ત્રોત અને પાણી સંગ્રહ માટે વ્યવસ્થા તો કરી દીધી છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી જે નવીન બનાવેલ નર્મદા યોજના અંતર્ગત પાણીની ટાંકી આવેલ છે, ત્યારે સ્થાનિકોમાં જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષમાં નર્મદાની ટાંકીમાં માત્ર 10 જ વખત પાણી પાડવામાં આવ્યું છે અને ગામને પાણી મળ્યું છે, પરંતુ અહીં છેલ્લા 2 મહિનાથી ટાંકીમાં પાણી પાડવામાં આવ્યું જ નથી, જેના પગલે મોટી મોરી ગામના લોકોને 2 કિલોમીટર ચાલીને જૂના કૂવામાંથી તેમજ અન્ય માણસના કૂવામાંથી ઘર વપરાશ તેમજ પીવાનું પાણી લાવવા માટે જીવના જોખમે મજબૂર થવું પડ્યું છે. હાલ ગામના જૂના નળના કનેક્શનમાં પાણી આપવામાં આવે છે, ત્યારે સવાલ ઊભો એ થયો છે કે શું નર્મદાના પાણીને ઘર ઘર સુધી પહોંચાડવાના લક્ષ્ય માટે કેમ નવી નળ કનેક્શન આપ્યા જ નથી, કે પછી ઓન પેપર પર જ નવી નળના કનેક્શન બતાવી દેવામાં આવ્યું છે, કે શું, કે પછી પાણી પાછળ પણ મોટો ભ્રષ્ટાચાર સેવાયેલો છે? આ બધા સવાલો આજે ઊભા થયા છે. હાલ ચોમાસું પૂર્ણ થયાના આરંભમાં જ પાણીના પોકાર થઈ રહ્યા છે, ત્યારે ઝડપથી તંત્ર જાગે અને મોટી મોરી ગામની પાણીની સમસ્યાનો નિકાલ થાય તેવી રહીશોની માંગ સેવાઈ રહી છે. જયદીપ ભાટિયા, ZS TV, મેઘરજ. સાહેબ, સરકારે ટોકા બોધ્યા ને બહુ કર્યું, પણ આ મારગામમાં પાણી આવતું નથી. અમને પાણી ભરાતું નથી. ચોમાસું પૂરું થવાયું તો બહુ તકલીફ છે પાણીની, ને ગમે તે રીતે કરીને પાણી અમને મોરીગામમાં, મોટી મોરીગામમાં પાણી આલે. અમારે પાણીની બહુ તકલીફ છે સાહેબ. ટોકા બોધ્યા, બધું ઘણું કર્યું, પણ પાણી આવતું જ નથી. શું કરીએ કે? એટલે ગમે તે કરીને પાણી આપો અમને, અમારાથી ચાલતું નથી. ઓ અગાને કૂવાને એમ કરીને ચાલી ચાલીને પાણી લાવીએ છીએ, એટલે એટલી થોડી અમારે મહેરબાન કરીને પાણી ચાલુ કરો. તમે નર્મદાનું પાણી બિલકુલ આવતું જ નથી. આ કાકા ચોમાસામાં 2 વખત પાણી આવી જાય, ગમે તે રીતે કરીને પાણી ચાલુ કરો.